જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા કરનારા બે કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ. ભૂમાફિયા જયેશ પટેલે આપી હતી 50 લાખની સોપારી. રાજકોટના મગફળી ગોડાઉનમાં આગ મુદ્દે ફેબ્રિકેશન અને ગોડાઉનના જવાબદારો સામે ફરિયાદ. અમિત ચાવડાએ ઉઠાવ્યા તપાસ સામે સવાલ. બિટકોઇન કેસમાં કાલે કોટડિયા વિરુદ્ધ ધરપકડ વોરંટ મેળવશે સીઆઈડી ક્રાઇમ. કોટડિયા રાજ્ય બહાર હોવાની શક્યતા. 6 ટીમ લાગી તપાસમાં. એક કરોડ 69 લાખની 501 હજારની જૂની નોટો સાથે રાજકોટમાં બે ઝડપાયા. નોટો કોની છે અને કોને આપવાની છે તે અંગે પોલીસે શરૂ કરી તપાસ. નડિયાદ એક્સપ્રેસ હાઇવે પર યુવાનની હત્યા કેસમાં 3ની ધરપકડ. 200 રૂપિયાના ભાડા બાબતે તકરારમાં થયું હતું ફાયરિંગ. તમામ રાજ્યોના ભાજપ પ્રદેશ પ્રમુખ, સંગઠન મંત્રી અને પદાધિકારીઓની દિલ્હીમાં બેઠક. સાંસદોના રિપોર્ટ કાર્ડ થશે રજૂ. નક્કી થશે નવી કામગીરી. તો સંગઠનને મજબૂત કરવા કોંગ્રેસની કવાયત. તાલુકાથી લઈ પ્રદેશ સુધી સંગઠનની ટૂંક સમયમાં થશે જાહેરાત. અમિત ચાવડાનું નિવેદન. નમસ્કાર, હું છું ઝીલન. સૌથી પહેલા આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો આજના બુલેટિનમાં જામનગરમાં વકીલની હત્યા અને રાજકોટ પાસે શાપરમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગનો ભેદ ઉકેલ આવ્યો છે તેના વિશે જાણીશું. આ સાથે જ બિટકોઇન કેસમાં નલિન કોટડિયા અંગે અને રાજકોટમાં પકડાયેલી જૂની નોટના અહેવાલ પણ દર્શાવીશું. તો રાજ્યમાં વાદળછાયા વાતાવરણથી ગરમીમાં રાહત મળી રહી છે. તમામ વિસ્તારોમાં 1 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાતાવરણમાં પલટાથી ઠંડક પ્રસરી ગઈ છે. અરવલ્લીના ભિલોડામાં કમોસમી વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં પલટાને કારણે ઠંડક પણ પ્રસરી ગઈ છે અને ગરમીમાં આંશિક રાહત રાજ્યના લોકો અનુભવી રહ્યા છે. તમામ જગ્યાએ તમામ વિસ્તારોમાં 1 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને અરવલ્લીના ભિલોડામાં કમોસમી વરસાદ પણ શરૂ થયો છે. પરંતુ આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. તો અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભિલોડા પંથકમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો, જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. સમગ્ર ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ખાસ કરી અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે, અહીં વાતાવરણમાં પલટો જોવાઈ રહ્યો છે. વધુ જાણકારી માટે આપણી સાથે રિપોર્ટર સમીર બલોચ જોડાયા છે. જી સમીર, જણાવશો વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, ભિલોડામાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. જી જીલન, ચોક્કસ થી જણાવી દઉં કે રાજસ્થાનથી આવતા પવનોના કારણે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો. જેને ભિલોડા પંથકમાં વાતાવરણમાં પલટો આવવાના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી અને ધૂળની ડમરીઓ ઉડવાના કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો, વાવાઝોડા સાથે વરસાદ પણ વરસ્યો હતો. જ્યારે જો જિલ્લાના બીજી વાત આવે તો જિલ્લાના મોડાસા મેઘરજ પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. અસહ્ય ઉકળાટ અને પવનો ફૂંકાયા બાદ ભિલોડા પંથક, મેઘરજ અને મોડાસા શામળાજી પંથકમાં વરસાદ વરસ્યો હતો. જી જી સમીર, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. એટલે કે સમગ્ર ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. હિંમતનગર અને વડાલીમાં વરસાદી વાતાવરણ છવાયું છે. હિંમતનગર અને વડાલીમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. તો અરવલ્લી અને ઉત્તર ગુજરાત બાદ સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હિંમતનગર અને વડાલીમાં વરસાદી વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે. એટલે કે એવું કહી શકાય કે સમગ્ર ઉત્તર ભારતની અંદર હાલ વાતાવરણમાં પલટો જોવાઈ રહ્યો છે. આ વિશે વધુ જાણકારી માટે રિપોર્ટર દેવ આપણી સાથે જોડાયા છે. જી દેવ, જણાવશો કે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સાબરકાંઠામાં.
ચોક્કસથી જણાવી દઉં કે 3-4 દિવસની અસહ્ય ગરમી બાદ આજે અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને આજે હિંમતનગર વડાલી ઈડર બાજુ જે વાતાવરણ છે ત્યાં પવન ફૂંકાવાના કારણે ધૂળની ડમરીઓ પણ ઉડવા મળી હતી. આજે સવારથી જ વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ હતું જેના કારણે રોજ કરતા આજે ગરમીની જે પારો છે તો થોડો નીચે ગયો હતો અને વાતાવરણમાં પલટો આવવાના કારણે ક્યાંક ક્યાંક થોડાક છાંટા પણ પડવા જોવા મળી રહ્યા હતા. જી જી બિલકુલ, આભાર જાણકારી આપવા માટે. તો કેટલીક જગ્યાએ છાંટા પણ પડ્યા છે, વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. તો આ તરફ જામનગરમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી 24 કલાક દરિયામાં ન જવા માટે માછીમારોને સૂચન આપવામાં આવ્યું છે. અગમચેતીના ભાગરૂપે આ સૂચના આપવામાં આવી છે. હવામાન ખાતાના સંદેશા બાદ માછીમારોને આ સૂચના આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે મત્સ્ય ઉદ્યોગ નિયામક દ્વારા અપીલ કરવામાં આવી છે. તો બદલાતા વાતાવરણને કારણે માછીમારોને અગમચેતીના ભાગરૂપે આ વિશે સૂચન આપવામાં આવ્યું છે. આ વિશે વધુ જાણકારી માટે જામનગરથી મુસ્તાક જોડાયા છે. જી મુસ્તાક, માછીમારોને શું સૂચન આપવામાં આવ્યું છે? જી જી ચોક્કસથી આપને જણાવી દઉં કે જયારે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા અત્યારે વાતાવરણ પલટાની જે આગાહી કરવામાં આવી છે અને જેના ભાગરૂપે જામનગર હવામાન વિભાગમાં પણ એક સંદેશો આપવામાં આવ્યો છે અને જે જામનગર જિલ્લા મત્સ્ય ઉદ્યોગ કચેરીના નિયામક શ્રી છે તેમને પ્રેસ મીડિયાના માધ્યમથી અને માહિતી વિભાગના માધ્યમથી એક અપીલ જાહેર કરી છે. તેમાં જણાવ્યું છે કે આગામી સમયમાં 24 કલાક દરમિયાન જામનગર સહિત આસપાસના તમામ જે વિસ્તારોમાં દરિયામાં જે માછીમારી કરી રહેલા માછીમારો છે તેમને દરિયો ન ખેડવા સૂચના આપી છે અને ક્યાંક ને ક્યાંક તકેદારીના ભાગરૂપે કોઈ પણ માછીમારોએ આગામી 24 કલાક સુધી દરિયામાં પણ ન જવું અને તમામ પ્રકારની સાવચેતી રાખવા માટે મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા હાલ માછીમારોને અપીલ કરવામાં આવી રહી છે. જી 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 બિલકુલ મુસ્તાક, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો હવામાન જે રીતે બદલાઈ રહ્યું છે, માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચન આપવામાં આવ્યું છે. તો રાજ્યમાં તાપમાનના પારાએ આજે પણ લોકોને તપાવ્યા છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી કંડલા એરપોર્ટ પર નોંધાઈ છે. કંડલા એરપોર્ટ પર તાપમાન 43.1 ડિગ્રી નોંધાયું છે. તો અમરેલીનું મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી નોંધાયું છે, જ્યારે કે સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કે ઈડરની વાત કરીએ 41.6 ડિગ્રી અહીં પણ તાપમાન નોંધાયું. અમદાવાદ અને વડોદરામાં તાપમાનનો પારો 41 ડિગ્રી પર રહ્યો છે. આ ઉપરાંત ગાંધીનગર અને ડીસામાં પણ 41 ડિગ્રી તાપમાન જ નોંધાયું છે. આ ઉપરાંત ભુજની વાત કરીએ તો અહીં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી 2 શખ્સને ઝડપી પાડ્યા છે, જેમની પૂછપરછમાં આ ઘટના કોન્ટ્રાક્ટ કિલિંગનું હોવાનું બહાર આવ્યું છે. જેના માટે 50 લાખ રૂપિયાની સુપારી આપવામાં આવી હતી અને આ હત્યા પાછળ મુખ્ય કાવતરાખોરનું નામ જયેશ પટેલ હોવાનું બહાર આવ્યું છે, જેણે પોતાના છેતરપિંડીના ધંધામાં અડચણરૂપ બનેલા કિરીટ જોશીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. હત્યા કરવા પાછળના કારણ ઉપર વાત કરીએ તો આરોપી જયેશ પટેલ લોકોની ખાલી જમીન પચાવી પાડવાનું કામ કરતો હતો. જે તે સ્થળ પર ખાલી પડેલી મોટી જમીનોના ખોટા દસ્તાવેજ બનાવી જમીન પર પોતાનો દાવો કરતો, જે માટે તે પોતાની સાથે વકીલ પણ રાખતો. ત્યારબાદ જમીન માલિક પાસેથી કરોડો રૂપિયા લઈ અને સમગ્ર બાબતે સમાધાન કરી લેતો. જોકે આ સમગ્ર છેતરપિંડીના ધંધામાં કિરીટ જોશી જયેશ પટેલ માટે અડચણરૂપ બન્યા હતા. 4-5 આવા કેસોમાં તેમણે જયેશ પટેલને સુપ્રીમ કોર્ટ સુધી ઢસેડ્યો હતો, જેમાં તેને જામીન પણ નહોતા મળ્યા. જેની અદાવત લઈ અને જયેશ પટેલે આ હત્યાનું કાવતરું ઘડ્યું, જેથી અન્ય કોઈ વકીલ પણ તેની વિરુદ્ધ જવાની હિંમત ન કરે. મુંબઈથી કુલ 2 આરોપીઓને અમે અહીંયા પકડી લાવ્યા છીએ, જેમાં એક આરોપીનું નામ સાયમન સન ઓફ લુઈસ દેવીનાદન અને બીજા જે છે એનું નામ અજય મોહન મહેતા કરીને છે. આ બંને આરોપીને અમે લઈ આવ્યા છીએ. શંકાના દાયરામાં બીજા 2 જણા પણ છે, એની હાલમાં પૂછપરછ પણ ચાલી રહી છે. જયેશ રાણફરિયા સરનેમ છે અને એ પોતે એના વિરુદ્ધમાં પણ જે આરોપી જેણે આ મર્ડર કરાવડાવેલું છે એણે 50 લાખ રૂપિયામાં આરોપીઓને સોપારી આપી અને આ મર્ડર કરાવવામાં આવેલું છે. ખાસ કરીને
આ જે બે આરોપીઓને અટક કરવામાં આવેલા છે તેઓ કેટલીક હકીકત અમારી આગળ રજૂ કરેલી છે. એડવોકેટ તરીકેની પોતાની ભૂમિકા બજાવતા આરોપીને સુપ્રીમ કોર્ટ સુધી જામીન મળેલા ન હતા અને એને એમ થયું હતું કે જો આ એડવોકેટનો કાંટો કાઢી નાખવામાં આવે તો હું જે આ ખોટા કામ બધા કરું છું એમાં ભવિષ્યમાં પણ અડચણ ઊભી ન થાય. આ આરોપી ઉપર અસંખ્ય વાર પાસા પણ થયેલી છે અને અનેક વાર એ જેલમાં ગયેલો છે, પરંતુ એણે ફેક એક પાસપોર્ટ કઢાવેલો હતો, જે બાબતે મુંબઈની પોલીસે એની સામે ગુનો પણ દાખલ કરેલો છે. ત્યાર પછી કોર્ટની અંદરથી એણે આ ફેક પાસપોર્ટ પણ છોડાવી દીધેલો હતો. આગળ વાત કરીએ તો કરોડોના બિટકોઈન મામલે નલિન કોટડિયા હજી સુધી પોલીસ પકડમાં આવ્યો નથી, ત્યારે હવે સીઆઈડી આવતીકાલે નલિન કોટડિયાની ધરપકડનું વોરંટ મેળવશે. તપાસમાં જાણવા મળ્યું છે કે નલિન કોટડિયા રાજ્યની બહાર છે. નલિન કોટડિયા ગત 6 મેના રોજ ચંડીગઢમાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે. નલિન કોટડિયાને લઈને સીઆઈડીની 6 ટીમો રાજ્ય અને રાજ્યની બહાર તપાસમાં લાગી છે. તો સીઆઈડીએ એક બેંક એકાઉન્ટ પણ ખોલ્યું છે અને એકાઉન્ટમાંથી મળેલા બિટકોઈન ડોલરમાં વેચી તેને નાણામાં ફેરવી કોર્ટમાં રૂપિયા જમા કરવામાં આવશે. તો કિરીટ પાલડિયાએ લોન્ચ કરેલા નેક્સા કોઈનમાં પણ સુરતના 10 લોકોના નિવેદન લેવાયા છે, પરંતુ કિરીટ પાલડિયા જે લોકોને છેતર્યા છે તે લોકોમાંથી કોઈ ફરિયાદ નોંધાવવા તૈયાર નથી. આરોપી કેતન પટેલના મિત્ર પાસેથી બિટકોઈનના 10 લાખ રૂપિયા કબજે કરાયા છે. આમ બિટકોઈન કેસમાં ત્યાર સુધીમાં 37 લાખ રૂપિયા કબજે કરી લેવાયા છે. જે નલિન કોટડિયા છે એમને અનુસંધાને એમની ધરપકડ માટે અમે ઘણા પ્રયાસો કર્યા. અમારી જુદી જુદી ટીમ કાર્યરત છે પણ અત્યાર સુધી પકડાયા નથી, એટલે અમે કોર્ટમાં CRPC 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરવા માટે નામદાર કોર્ટને અરજ કરી છે. આ CRPC 70 મુજબનું વોરંટ જ્યારે કોઈ આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો કરતો હોય એ વખતે એની ધરપકડ માટે અમે આ વોરંટ કોર્ટમાંથી મેળવીએ છીએ. આગળ વાત કરીએ રાજકોટના શાપર મગફળી ગોડાઉનમાં લાગેલી આગના મામલે સીઆઈડી દ્વારા તપાસ કરાતા તારણો બહાર આવ્યા છે. મગફળીના ગોડાઉનમાં વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું જેના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. સીઆઈડીએ ફેબ્રિકેશન કર્મચારી અને ગોડાઉનના જવાબદાર વ્યક્તિ સામે 346ની કલમ મુજબ ફરિયાદ નોંધી છે. તો મગફળીમાં આગ મામલે અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે સીબીઆઈ હોય કે સીઆઈડી કેસમાં સ્વતંત્ર તપાસ નહીં કરી શકે, જેથી હાઈકોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષ સ્થાને તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું છે કે આ આગમાં ભાજપની મિલીભગત છે, ભાજપની નીતિ તેમના કાર્યકરોને ફાયદો કરાવવાની છે. ભારતીય જનતા પાર્ટીની નીતિ જ પોતાના કાર્યકરોને આર્થિક લાભ અપાવવા માટેની છે અને એના ભાગ સ્વરૂપે જ આ મફળીની ખરીદી થઈ ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના માનીતા લોકો દ્વારા ખરીદી કરવામાં આવી, માનીતા લોકોની જ મફળી ખરીદવામાં આવી અને એમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હતો. એના કારણે જ જ્યારે હવે વેચવાની વાત આવે છે ત્યારે ગોડાઉનમાં આગ લાગવાના બનાવો બને છે. કોંગ્રેસ પક્ષે પહેલે જ દિવસ કહ્યું હતું કે આ આખા બનાવોમાં ભાજપની મિલીભગત છે. રાજકોટના શાસ્ત્રી મેદાન પાસેથી 1.5 કરોડથી વધુ કિંમતની જૂની નોટો સાથે SOG પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ જૂની નોટ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં SOG પોલીસે તપાસ શરૂ કરી છે. મહત્વની વાત એ છે કે નોટ બંધીને 2 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં મોટા પ્રમાણમાં વારંવાર જૂની નોટોનો જથ્થો મળી આવે છે. આ જૂની નોટો પણ નો પણ વેપાર થાય છે. શું હજુ પણ જૂની નોટોની નવી નોટો મળી રહી છે? શું આ નોટો આ આરોપીઓની છે કે આ પછી ખાલી મોહરા છે? આ સમગ્ર સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ સામે આવી શકશે. તો 1.5 કરોડથી વધુની જૂની નોટો રાજકોટના શાસ્ત્રીનગર પાસેથી ઝડપાઈ છે. ₹500 અને 1000ની જૂની નોટોના જે બંડલ જે ઝડપાયા છે તેમાં 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે પોલીસ હવે આ દિશામાં વધુ તપાસ કરી રહી છે કે આ જે નોટો ઝડપાઈ છે કોની છે અને શેના માટે આ નોટો લઈ જવામાં આવી રહી હતી. 1000 અને 500ના દરની ચલની જૂની નોટો
રાજકોટ શહેર પોલીસે બે ઈસમો કમલ ભટ્ટ કે જે જૂનાગઢનો રહેવાસી છે અને તેની સાથે અશોક છાયા કે જે અહીંયા રાજકોટનો રહેવાસી છે એ બે પાસેથી કબજે કરી છે. બંને ઈસમો પાસેથી 1,69,27,500ની જૂની રદ થયેલી ચલણી નોટો રાજકોટ શહેર પોલીસે કબજે કરી છે. પ્રાથમિક એની પાસેથી જાણકારી લીધી તે મુજબ આ કમલ ભટ્ટ છે એ જૂનાગઢની HDFC શાખામાં ક્લેરિકલ જોબ કરે છે અને આ અશોક જે છે અશોક પોતે અહીંયા સુથારી કામ કરે છે. અશોક છે કમલનો મિત્ર છે. વાત કરીશું રાજકોટના સમીર શાહની વધુ એક છેતરપિંડીની, પણ હાલ રોકાઈ એક બ્રેક માટે. જવાશે ભાજપનો ભગવો કે ચાલશે પંજાનો પાવર, જોવા મળશે JDSની જમાવટ. કોણ કરશે કર્ણાટક પર કબજો, કર્ણાટકમાં કોંગ્રેસ કે કમળ, જુઓ આજે 37 કલાકે. બ્રેક બાદ રાઉન્ડ ગુજરાતમાં આગળ વાત કરી. રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહ પર વધુ એક છેતરપિંડીની અરજી કરાઈ છે. તેમના પર માલ બારોબાર વેચી દેવાનો આરોપ લગાવાયો છે. શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં. રાજકોટમાં સમીર શાહ સામે વધુ એક છેતરપિંડીની અરજી કરવામાં આવી છે. મારુતિ પ્રોટોન્સના માલિક જયંતિ ડેડાણીયા દ્વારા કુલ 10 લોકો સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવાઈ છે. છેલ્લા 2 મહિનાથી મારુતિ પ્રોટોન્સ અને રાજમોતી ઓઇલ વચ્ચે વેપાર ચાલી રહ્યો હતો. ફરિયાદી દ્વારા કુલ 43.65 લાખની ખરીદી કરવામાં આવી હતી, ત્યારે સમીર શાહ પર માલ ગંતવ્ય સુધી ન પહોંચાડી બારોબાર વેચી દેવાનો આરોપ છે. ત્યારે આ છેતરપિંડી સમીર શાહના કહેવાથી કરાઈ હોવાનો આરોપ છે. અમારી માથે છેતરપિંડી થઈ જઈ સમીર શાહ કરી છે, જે રાજમોતી ઓઇલ મિલના માલિક છે એને કરી છે. કઈ રીતે છેતરપિંડી કરી છે? એની અમે વેપારમાં જોડાયેલા છે, 2-2.5 મહિનાથી જોડાયેલા છીએ. અમે એને માલ આપીએ, એનું લેબલ મારી અમને માલ પરત આપે, જે અમે કહીએ તે સૂચના પ્રમાણે એને જે તે ગામ જે તે પાર્ટીને એને ડિલિવરી કરવાની હોય, જેના અમે એને બિલ આપીએ અને ત્યાં એની સૂચનાથી માલ ત્યાં પહોંચે. પછી છેલ્લા 3 તારીખ, 4 તારીખ અને 5 તારીખમાં અમુક ગાડીઓમાં 3 તારીખના અમુક ગાડીઓના અમુક પાર્ટીને એને ડિલિવરી નથી આપી, પછી 4 તારીખમાં અમુક પાર્ટીઓને ડિલિવરી નથી આપી અને 5 તારીખની પણ ડિલિવરી નથી આપી, જેની રકમ 43,50,000 ઉપર જેવી થાય છે. જો કે ફરિયાદી જયંતિ રેડાણીયાની ફરિયાદ ન નોંધતા આજી ડેમ પોલીસ પણ શંકાના ઘેરામાં છે. ત્યારે સવાલ એ છે કે જો ફરિયાદીની વાતમાં તથ્ય હોય તો કેમ ફરિયાદ નથી લેવાતી? પોલીસે શા માટે માત્ર અરજી જ સ્વીકારી? વિવાદિત સમીર શાહ પર કોની રહેમ નજર છે અને કોના ઇશારે સમીર શાહને છાવરવામાં આવે છે? શું સમીર શાહને છાવરવા સેટિંગ થઈ રહ્યું છે? ત્યારે આ તમામ બાબતોને લઈને પોલીસની ભૂમિકા જ શંકાના ઘેરામાં આવી ગઈ છે. પોલીસ ખાતાને જે મેં અરજી આપી હતી તો પોલીસ ખાતું એમાં સમીર શાહની માટે ફરિયાદ લેવા નથી માગતું, ડ્રાઈવરો માટે ફરિયાદ લેવા માગે છે. જો કે ડ્રાઈવર તો સમીર શાહના જ માણસો છે, એની જ ગાડીઓ છે અને એની જ સૂચનાથી કામ કરે છે. તો પછી મેઇન
ચીટર તો આ ચીટિંગ કરનાર તો સમીર શાહ જ છે એમ કીધું. સમીર શાહ સામે અગાઉ પણ હત્યા અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. અગાઉ 11મીએ જામનગરમાં પણ સમીર શાહ સામે ચેક રિટર્નની ફરિયાદ થઈ હતી, ત્યારે આ મામલે પોલીસનું ઢીલું વલણ જોતા પોલીસ પણ શંકાના ઘેરામાં છે. રક્ષિત પંડ્યા, ઝી મીડિયા, રાજકોટ. આગળ વાત કરીએ તો નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર વડોદરાના મેનેજરની હત્યા મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. માત્ર 200 રૂપિયાના ભાડા બાબતે તકરાર થતાં મેનેજરની ગોળી મારી હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. જિલ્લા પોલીસ વડાની કોન્ફરન્સમાં આ અંગે ખુલાસો પણ કરવામાં આવ્યો છે. વડોદરામાં શાળા સંચાલકોને નથી રહ્યો કોઈનો ડર. ઝી 24 કલાકના સ્ટિંગ ઓપરેશન પછી પણ શાળાઓ કરી રહી છે મનમાની, ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ આ વિશેષ અહેવાલમાં. શાળા સંચાલકો બન્યા છે બેફામ, નિયમોની કરે છે એસી તેસી, પ્રવેશ માટેના લગાવ્યા હોર્ડિંગ્સ, શાળામાં ચલાવે છે ખાનગી ક્લાસીસ. જી હા, આ વાત છે વડોદરા શહેરની, જ્યાં શૈશવ સ્કૂલ એડમિશન માટેના મોટા મોટા હોર્ડિંગ્સ જાહેર રસ્તા પર લગાવ્યા છે. હાલમાં ઝી 24 કલાક દ્વારા સ્ટિંગ ઓપરેશન પછી પણ શાળા સંચાલકો દ્વારા મનમાની કરવામાં આવી રહી છે. વડોદરાની શૈશવ સ્કૂલ દ્વારા એડમિશન માટેના હોર્ડિંગ્સ વડોદરામાં ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને શિક્ષણ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો કે જે રીતના શૈશવ સ્કૂલ દ્વારા જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યું છે, તેમાં જે 11-12ના સાયન્સ માટેના જેઈ, નીટ અને ગુજકેટના ક્લાસીસ ચલાવાય છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ તેમને ખાનગી જે ટ્યુશન ઇન્સ્ટિટ્યૂટ છે, ફોટોન કરિયર ઇન્સ્ટિટ્યૂટ, તેનો પણ ઉલ્લેખ કર્યો છે. એટલું જ નહીં, તેને સ્કૂલ અને કોચિંગ સ્કૂલના એક જ છત નીચે ભણાવવામાં આવતો હોવાનો પણ હોર્ડિંગ્સમાં ઉલ્લેખ કર્યો છે. શાળામાં ખાનગી ક્લાસીસ ચલાવવા નિયમ વિરુદ્ધ છે, ત્યારે તેને લઈને સી 24 કલાક દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને લઈને ડીઈઓ એમ એન પટેલે તાત્કાલિક તપાસના આદેશ આપી દીધા છે. આપણે જે સ્ટિંગ ઓપરેશન કર્યું છે એના લગતનો જ આ મુદ્દો છે કે બહુ સ્પષ્ટ છે કે શાળાની જે માન્યતા છે એના અન્વયે જે તે એના નિયત ધોરણ માન્યતાવાળા વર્ગો જે કેમ્પસમાં ચલાવી શકે છે, બરાબર છે, એટલે એના અન્વયે એક જ રૂપ નીચે વર્ગો ચલાવી શકતો નથી, એ બહુ સ્પષ્ટપણે છે. આપના કહેવા મુજબ કદાચ આ જે બોર્ડ છે તો એને કેવી રીતે લીધેલું છે એ પણ વિગતો ચકાસી લેવામાં આવશે. હોર્ડિંગમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ સાથે મળીને એક છત નીચે ક્લાસીસ ચલાવવાની શાળાએ કબૂલાત કરી છે, ત્યારે ડીઈઓએ આ અંગે શાળા પાસે ખુલાસો કરવાની વાત કહી છે. ના ના, કાર્યવાહી 100% થશે, કારણ કે એની વિગત જે હોર્ડિંગ છે એના આધારે જ એને એની પાસેથી એનો એ હોર્ડિંગ્સનું જે આપે મોકલ્યું છે એ જ ફોટોકોપી એને મોકલી અને એનો જ, એટલે કોઈ એમાં ચેન્જ ના થઈ શકે કે ભાઈ આ હોર્ડિંગ છે એનું છે અને એના દ્વારા જ મૂકેલું છે અને એનું શું એનું એનું જસ્ટિફિકેશન શું છે. હાલ તો ઝી 24 કલાકના અહેવાલના પગલે ડીઈઓએ તાત્કાલિક તપાસના આદેશ આપી દીધા છે, પરંતુ એ જોવું રહ્યું કે શાળા સંચાલકોની મનમાની પર આખરે અંકુશ ક્યારે લાગશે. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. રાજકોટમાં આરોગ્ય વિભાગે ફરી એકવાર દરોડા પાડ્યા. શહેરમાં મૂચી બજારમાં આવેલ કેરીના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા. આરોગ્ય વિભાગે દરોડા પાડી અને 2200 કિલો કેરીનો નાશ કર્યો છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગે 100 જેટલી પડીકીઓ પણ કબજે કરી છે. કાર્બાઇડથી કેરી પકવવામાં આવતી હતી, જેના કારણે આરોગ્ય વિભાગે દરોડા પાડી અને આ કાર્યવાહી કરી છે. પરિણામે આ જે વસ્તુ છે એ ખરેખર તો જે પડીકી રાખવામાં એના કરતાં પણ વધારે ઘાતક છે, કેમ કે આમાં જે ગેસ, એસિટિલિન ગેસ ઉત્પન્ન થાય છે એ દરેકે દરેક કેરીના સંસર્ગમાં આવે છે અને એવી કેરી ખાવાથી માનવો માટે ખૂબ જ ગંભીર છે. ભાજપના મુખ્યાલયમાં દેશભરના ભાજપના પ્રદેશ પ્રમુખ અને સંગઠન મંત્રી સહિત તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક ચાલી રહી છે. ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં 3 અલગ અલગ સેશન થશે. પ્રથમ ભાગમાં તમામ પ્રદેશ અધ્યક્ષે પોતપોતાના રાજ્યની સમીક્ષા રિપોર્ટ સોંપવાનો રહેશે.
બીજા ભાગમાં તમામ સંગઠન મંત્રી અને પ્રદેશ પ્રમુખે પોતાના રાજ્યોના લોકસભા સાંસદોના કાર્યોની સમીક્ષા રિપોર્ટ સોંપવાનો રહેશે. આ બેઠકમાં 2019 ને લઈને ભાજપના ઉમેદવારો માટેની પ્રક્રિયાના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ રહી હોવાનું કહેવાશે. સાંસદોના રિપોર્ટ કાર્ડના આધારે તેમને રિપીટ કરવા કે નહીં તે સંગઠન નક્કી કરશે. આ સાથે જ ત્રીજા ભાગમાં આવનારા દિવસની તમામ રાજ્યોની નવી કામગીરી પણ નક્કી કરાશે અને આવનારા 2-3 મહિનામાં ફરી એક બેઠક કરી અને સોંપાયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. ગૌશાળા સંચાલકો દ્વારા આંદોલન સમેટી લેવામાં આવ્યું છે, પરંતુ ગાયને લઈને રાજકારણ હજુ પણ યથાવત છે. ડીસા સહિત અમદાવાદમાં પણ ઠાકોર સેનાના કાર્યકરો દ્વારા ગાય પર લાગેલી 144ની કલમને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદની કલેક્ટર કચેરી ખાતે ઠાકોર સેનાના કાર્યકરો ગાયને લઈને પહોંચી ગયા હતા અને ગાયને ગંગા સ્નાન કરાવી વિરોધ નોંધાવ્યો હતો અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે જ ગાય પર લાગેલી 144ની કલમને દૂર કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. પાંજરાપોળ ઉપર જે 144 ગાય ઉપર લગાવી બાબત છે, એના વિરુદ્ધમાં અમે કલેક્ટર ઓફિસ ગુજરાત રાજ્યની દરેક જિલ્લા કલેક્ટર ઓફિસ અને સિટી કલેક્ટર ઓફિસ આપ્યું છે. આજે અમારી માંગણી બહુ સ્પષ્ટ છે કે 144 જેવી ગંભીર બાબત ગાય ઉપર લગાઈ છે, સરકાર માફી માંગે તાત્કાલિક અસરથી. અને હવે જોઈશું 3:15 ખબર, જેમાં સૌ પ્રથમ જોઈએ તો મહેસાણાના ખીરાલુના ડભોડા ગામે યુવકની હત્યા કરાઈ છે. 22 વર્ષના યુવકની હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા છે. અજાણ્યા શખ્સોએ ખેતરમાં યુવકની હત્યા કરી છે. તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને હત્યા કરવામાં આવી છે. પાસ નેતા હાર્દિક પટેલ વડોદરાની શિનોર કોર્ટમાં હાજર થયો હતો. શિનોર તાલુકાના સાંધણીમાં પરવાનગી વિના હાર્દિક પટેલે સભા યોજી હતી, જેને લઈને હાર્દિક પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. જિજ્ઞેશ પટેલ દ્વારા શિનોર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઈ હતી. નવસારીમાં આકાશ ટ્યુશન ક્લાસના શિક્ષકે 2 બાળકોને માર માર્યો. બાળકોને ઢોર માર મારતા બંને બાળકોને ગંભીર ઈજા પહોંચી છે, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાટણના રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં પ્રસૂતાના પરિવારે હોબાળો મચાવ્યો. પરિવારનો આક્ષેપ છે કે ડિલિવરી દરમિયાન જન્મેલું મૃત બાળક તેમને સોંપાયું નથી. એટલું જ નહીં, હોસ્પિટલ દ્વારા નવજાતના મૃતદેહનો બારોબાર નિકાલ કરી દેવાની શંકા પણ પરિવારજનોએ વ્યક્ત કરી. અમરેલીના ખાંભા વિસ્તારમાં રેવન્યુ વિસ્તારમાં ચિંકારા શિકાર મામલે 10 દિવસ બાદ નાસી છૂટેલા 2 આરોપીને વન વિભાગે ઝડપી પાડ્યા છે. બંને શિકારીને ઝડપી વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિવસ પહેલા વન વિભાગના અધિકારીઓની હાજરીમાં જ આરોપીઓએ 3 ચિંકારાનો શિકાર કર્યો હતો. જામનગરના મયુરનગરમાં જાહેર રસ્તા પર એક વ્યક્તિ પર હત્યાના ઈરાદે હુમલો કરાયો હતો. મયુરનગરમાં 2 અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યો હતો અને તેને છરીના ઘા ઝીંકી લોહીલુહાણ હાલતમાં છોડી દીધો હતો. દ્વારકામાં સરકારી હોસ્પિટલની બેદરકારીથી યુવાનનું મોત થયાનો આરોપ લગાવાઈ રહ્યો છે. ભીમરાણા ગામના યુવાન લાભા સુમન્યાના અકસ્માત બાદ તાત્કાલિક સારવાર ન કરવાનો આરોપ પાલિકા પ્રમુખ દ્વારા લગાવાયો છે. તો અરાઉન્ડ ગુજરાતમાં હાલ બસ આટલું જ, પણ થોડાક જ સમયમાં આપ જોઈ શકશો અમારી ખાસ રજૂઆત કર્ણાટક ચૂંટણી પર વાદ વિવાદમાં. તો આપ જોતા રહો ઝી 24 કલાક.